गुड मॉर्निंग स्टैंडर्ड 12 सब्जेक्ट इकोनॉमिक्स चैप्टर नंबर 5 चैप्टर 1 टू 4 આપણે પૂર્ણ કર્યા હવે પાછળ ચેપ્ટર છે એ આપણે ભણીશું ગરીબી ગરીબીને ઇંગ્લિશ માં શું કહેવામાં આવે છે પોવર્ટી તરીકે ઓળખવામાં આવે છે આમ તો તમે બધા જાણો છો ગરીબી બેરોજગારી આ બધા કનેક્ટેડ ટોપિક છે અને ગરીબી જે ટોપિક છે એ તમારા માટે નવું નથી તમે અગાઉ 11 ધોરણ સુધી આ વસ્તુ ભણતા જ આવ્યા છો માત્ર એ ગણી આપણે અત્યારે ઇન્ટ્રોડક્શન જોઈશું ત્યાર પછીનું જે ડિસ્કશન છે એમાં સૌથી વધારે તો ડેટા આવશે ડેટા યાદ તમારે રાખવાના છે કેમ કે આમાં જે ક્વેશ્ચન પૂછાય છે એ જનરલ ડેટા આધારિત પૂછાતો હોય છે માહિતી આધારિત હા તો તમારે ડેટા યાદ રાખવાનું છે અત્યારે આપણે ઇન્ટ્રોડક્શન જોઈએ ગરીબી એટલે શું તો ગરીબી એક અર્થતંત્રમાં પ્રવર્તી એવી પરિસ્થિતિ છે કે જેમાં સમાજનો એક વર્ગ પોતાની પાયાની લઘુત્તમ જરૂરિયાતો પણ સંતોષી શકતો નથી હવે તમે જુઓ છો કે ગરીબી જે છે એ સામાન્ય ગરીબ છે કેમ કે જે પાયાની વસ્તુઓ છે પાયાની વસ્તુઓ કેવી ત્રણ વસ્તુ છે એક રોટી એક કપડા અને એક મકાન આ જ્યારે વ્યક્તિને ત્રણ વસ્તુ ના મળે તો આપણે કહી શકીએ કે વ્યક્તિ કેવી છે ગરીબ છે કહી શકાય એટલે કે સમાજને એવો વર્ગ છે જે પોતાની પાયાની જરૂરિયાતો પણ શું છે સંતોષી શકતો નથી તો ગરીબીનો અર્થ આપણે આગળ ઇકોનોમિક્સ ની દ્રષ્ટિએ જોઈએ તો જ્યારે સમાજનો એકમાત્ર વર્ગ પોતાની પાયાની લઘુત્તમ જીવન જરૂરિયાતોને સંતોષી શકતો નથી તો તે પરિસ્થિતિને શું છે ગરીબી કહેવામાં આવે છે જે રીતના ઇન્ટ્રોડક્શનમાં કીધું છે એ જ વસ્તુ શું છે આપણને મિનિંગમાં પણ સેમ જ વસ્તુ કહેવામાં આવી છે કે ગરીબી એટલે શું કે જ્યારે સમાજની અંદર એક એવો વર્ગ હોય કે જે પોતાની બેઝિક નીડ્સ જે છે સામાન્ય જરૂરિયાતો જો એ પણ આપણને ના મળતી હોય એ પણ સંતોષી શકતો ન હોય તો તે વ્યક્તિને આપણે શું છે ગરીબી તરીકે ઓળખવામાં આવે છે અને આપણે જ્યારે દેશ આઝાદ થયો ત્યારથી આ પ્રશ્ન ગરીબી અને બેરોજગારીનો રહ્યા છે તો ગરીબી નો જે પ્રશ્ન છે એ હંમેશા રહેતો આવે છે એનું મુખ્ય કારણ શું હોય શકે તો કે ભાઈ અનએજ્યુકેટેડ ધેટ ઇઝ એજ્યુકેશનનું જે પ્રમાણ છે એ આપણા દેશની અંદર શું છે બીજા દેશની સરખામણીમાં થોડું ઓછું છે ધેટ લોકો જોઈએ પ્રકારે જે જાગૃત કહેવાય એ જાગૃત અવસ્થામાં નથી ધેટ એટલા માટે શું છે લોકો ગરીબ રહેતા હોય છે તો ગરીબી પાસે ધકેલાતા હોય છે હવે જોઈએ ગરીબીનું સ્વરૂપ કેવા પ્રકારનું હોય છે તો ગરીબીના ખ્યાલને વધુ સારી રીતે સમજવા માટે અર્થશાસ્ત્રી એવા ગરીબીને તેના સ્વરૂપના આધારે બે વિભાગમાં વિભાજિત કર્યા છે ગરીબીના ટોટલ બે વિભાગો છે પહેલો વિભાગ કયો છે નિરપેક્ષ ગરીબ અને બીજો કયો છે સાપેક્ષ ગરીબ તરીકે ઓળખવામાં આવે છે નિરપેક્ષ ગરીબમાં પણ આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું અને સાપેક્ષ ગરીબમાં પણ શું છે આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું તો પહેલા આપણે જે શરૂઆત કરીએ છીએ એ શું છે નિરપેક્ષ ગરીબ તો નિરપેક્ષ ગરીબ એટલે શું કે જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે જરૂરી ચીજ વસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવે આવક કે ખર્ચની લઘુત્તમ સપાટ રાઈટ નિરપેક્ષ ગરીબ એટલે શું કે જે પણ તમારો ખર્ચો છે એ ખર્ચો એટલે જે લઘુત્તમ જરૂરિયાતો છે એ ચીજ વસ્તુઓની સેવાઓ ખરીદવા માટે શું છે અમુક વસ્તુ નક્કી કરવામાં આવે છે કે ભાઈ ખર્ચ રાઈટ તો નક્કી કરેલી એક આવક છે એક ખર્ચ છે એ આવક અને ખર્ચની જે લઘુત્તમ સપાટી છે એ જો ના મળતી હોય તે વ્યક્તિ શું છે ગરીબી રેખા હેઠળ જીવે છે એવું આપણે કહી શકીએ છીએ આ ગરીબી રેખાથી ઓછી આવક કે ખર્ચ ધરાવતો વર્ગ શું છે નિરપેક્ષ ગરીબ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે જે વર્ગને આ વસ્તુ ના મળે કે ખર્ચ ઓછો હોય આવક ઓછી હોય જે વસ્તુ ના મળતી હોય તે વ્યક્તિને બીજી વ્યક્તિની કમ્પેરિઝનમાં શું છે નિરપેક્ષ ગરીબ તરીકે ઓળખવામાં આવે છે હવે પછીનું જે લેક્ચર આવશે એ આપણે ડેટા એનાલિસિસ આપણે કરીશું અને એના આધારે શું તમને ક્વેશ્ચનમાં એક્ઝામની અંદર પૂછાતા હોય છે જે હવે પછીના આપણે લેક્ચરમાં ચર્ચા કરીશું થેન્ક યુ